नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा मां श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी मां आप सर्व विद्यार्थी मित्रों तेमज वाली मित्रों नु हार्दिक स्वागत छे। આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી વિષય સામાન્ય જ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 44, જે આપણે પ્રવૃત્તિ 5 જોઈ એને જ લગતો ભાગ 2 આજે આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કહે છે, सारी टेवो नीचे साचू करो। बाळको अहींया आपणे जे चित्र बताव्या छे एमां जे सारी टेवो होय तेना नीचेना खानामां आपणे साचू करीशुं। तो पहेला चित्रमां जोईए तो बे बाळको छे जे भगवानने प्रार्थना करे छे। तो भगवानने प्रार्थना करवी ए शुं कहेवाय, सारी टेव। तो एना नीचेना खानामां शुं करीशुं आपणे, साचू। આગળના ચિત્રમાં જોઈએ તો બાળક છે એ મોમાં આંગળી નાખે છે, અંગૂઠો ચૂસે છે, તો એ ટેવ કેવી કહેવાય, ખરાબ। તો એ ટેવ સારી કહેવાય નહીં, તો એ ખાના નીચે આપણે શું કરીશું, કશું જ નહીં। આગળનું ચિત્ર જોઈએ તો છોકરો બ્રશ કરી અને ઉલ ઉતારે છે, તો એ ટેવ કેવી કહેવાય, સારી ટેવ। તો એના ખાનાને નીચે આપણે શું ખાના ઉપમાં શું કરીશું આપણે, સાચું। તો જે રીતે અહીંયા ચોરસ છે તે ખાનામાં આપણે શું કરીશું, આ રીતે સાચું। આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં વડીલોને પગે લાગે છે, તો આપણાથી મોટા હોય એમને આપણે હંમેશા પગે લાગવું જોઈએ, તો એ આપણે શું કહેવાય, સારી ટેવ। તો એના ચોરસના ખાનામાં આપણે શું કરીશું, સાચું। તો અહીંયા આપણે આ રીતે ખાનામાં સાચું કરવાનું છે। આગળનું ચિત્ર જોઈએ તો સારી રીતે સ્નાન કરવું, સારી રીતે સ્નાન કરવું એ આપણી સારી ટેવ છે, તો એની નીચેના ખાનામાં આપણે શું કરીશું, આ રીતે સાચાની નિશાની કરીશું। આગળ ચિત્રમાં જોઈએ તો રાત્રે વહેલા સૂઈ જવું, આ ચિત્રમાં શું બતાવે છે કે બાળક છે જે રાત્રે વહેલા સૂઈ જાય છે, તો એ ટેવ આપણે શું કહેવાય, સારી ટેવ। તો એના ખાનામાં આપણે શું કરીશું, આ રીતે સાચાની નિશાની। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા જે ખુરશીમાં બેઠેલ છોકરી છે જે વ્યવસ્થિત ટટ્ટર બેસેલ નથી, તો આ ટેવ શું કહેવાય, ખરાબ ટેવ। તો અહીંયા આપણે ખાનામાં કશું જ કરવાનું નથી। આગળના ચિત્રમાં જોઈએ તો કાળજીપૂર્વક નખ કાપવા, જે આ બાળક છે તે એના નખ કાળજીપૂર્વક કાપે છે, તો એ ખાનામાં આપણે શું કરીશું, સાચું। કાળજીપૂર્વક નખ કાપવા એ નિયમિત નખ કાપવા એ સારી ટેવ છે, તો એ ખાનામાં આપણે શું કરીશું, સાચું। આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા શું કહ્યું છે, ચિત્રમાં બતાવ્યું છે કે નિયમિત ગૃહ કાર્ય કરવું, નિયમિત હોમવર્ક કરવું, તો આ ટેવ શું કહેવાય, સારી ટેવ। તો એ ખાનામાં આપણે શું કરીશું, આ રીતે સાચાની નિશાની કરીશું। આગળ જોઈએ તો નીચેના સાધનોને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ સાથે જોડો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અમુક સાધનો બતાવ્યા છે અને એની આજુબાજુ ઉપયોગ કરનાર વ્યક્તિઓ બતાવ્યા છે, તો આપણે જે ઉપયોગ કરતા વ્યક્તિઓ હોય તેની સામે આપણે સાધનોને જોડવાના છે। તો આપણને પહેલા ચિત્રમાં શું બતાવ્યું છે સાધનોમાં, કે રંધો અને કરવત, રંધો અને કરવતનો ઉપયોગ કોણ કરે, તો સુથાર। તો અહીંયા આપણને ચિત્રમાં સુથાર ક્યાં બતાવ્યા છે, તો અહીંયા બીજા નંબરનું ચિત્ર છે એ સુથારનું ચિત્ર છે, તો આપણે અહીંયા રંધો અને કરવત
એ આપણે સુથારના ચિત્રને આ સાથે આ રીતે જોડીશું. આગળ જોઈએ તો અહીંયા પહેલા ચિત્રમાં શું બતાવ્યું છે કે કડીઓ કામ કરે છે. તો કડીઓ કામ કરે તો એનો સાધનો કયા હોય? તો જે લેલું અને તગારો. તો એક કયા વ્યક્તિનો સાધનો છે? તો એ કડીઓ. તો આપણે અહીંયા જે લેલું અને જે તગારું છે એને આ રીતે આપણે જોડી દઈશું. આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા આપણને વાળંદ બતાવ્યું છે. વાળંદ વાળ કાપવા માટે શેનો ઉપયોગ કરે? તો અહીંયા ચિત્રમાં જો કાસકો અને કાતર. તો કાસકો અને કાતર એ કોનો ઉપયોગ હોય છે? વાળંદનો. તો આપણે વાળંદને શેના સાથે જોડીશું? આ રીતે કોસકા અને કાતર સાથે. આગળના ચિત્રમાં જોઈએ તો આ ચિત્રમાં શું બતાવ્યું છે? પોલીસ. તો પોલીસના સાધનો કયા છે? તો સોટી અને સીટી. તો અહીંયા આપણને સોટી અને સીટી એ ક્યાં છે? તો નીચેના ચિત્રમાં. તો આપણને અહીંયા નીચેના ચિત્રમાં શું બતાવ્યું છે? સોટી અને સિસોટી. તો અહીંયા પોલીસના ચિત્રને આપણે સોટી અને સિસોટીના સાધનો સાથે જોડીશું. હવે અહીંયા ચિત્ર જોઈએ તો આ ચિત્ર શું છે? ડૉક્ટરનું. ડૉક્ટર શેનો ઉપયોગ કરે છે? તો સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર. તો અહીંયા આપણને થર્મોમીટર અને સ્ટેથોસ્કોપ ક્યાં બતાવ્યા છે? તો અહીંયા. તો આપણે અહીંયા ડૉક્ટરના ચિત્રને એમના સાધનો સાથે આ રીતે અહીં જોડી દઈએ. હવે આગળ જોઈએ તો અહીંયા આપણને પહેલું ચિત્ર શું બતાવ્યું છે? ખેડૂતનું. તો ખેડૂતને ના સાધનો કયા છે? તો હળ અને આ જે હળ એ બતાવ્યા છે એ ખેડૂતના સાધનો છે. તો આપણે ખેડૂતના સાધનોને ખેડૂતને તેના સાધનો સાથે આપણે આ રીતે જોડી દઈએ. હવે અહીંયા આપણે સુથારને એના સાધનો સાથે તો આપણે જોડ્યા જ છે. હવે આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રમાં આપણને શું બતાવ્યું છે? દરજી. દરજી કપડા સીવવા માટે શેનો ઉપયોગ કરે છે? તો સોય અને મેજર ટેપ. દરજીનો ઉપયોગ છે ને આ સાધનો. તો આપણે દરજીના સાધનો છે જે સોય અને મેજર ટેપ એને આપણે દરજી સાથે જોડીશું. તો આ રીતે આપણે અહીંયા તેને સાથે જોડીશું. ભાઈ અહીંયા ચિત્રમાં શું બતાવ્યું છે? માળી. શાકભાજીવાળો. તો શાકભાજીવાળાના સાધનો શું કહેવાય? ત્રાજો. તો અહીંયા આપણે ત્રાજવાનું ચિત્ર ક્યાં છે? અહીંયા. તો આપણે ત્રાજવાના સાધનને શાકભાજીવાળા સાથે જોડીશું. તો અહીંયાથી લઈને આ રીતે આપણે એને જોડીશું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ચિત્રમાં શું ખોટું છે તે જુઓ અને સાચા ચિત્ર સાથે પાસે સાચું કરો. જો બાળકો અહીંયા આપણે ધ્યાનથી જોવાનું છે કે શું ચિત્રમાં બતાવ્યું છે. અહીંયા પહેલા ચિત્રમાં જુઓ તો પોલીસ છે એ બાળકને તપાસે છે. તો પોલીસ બાળકને તપાસે નહીં. તો બાળક બીમાર પડે છે તો આપણે બીમાર પડીએ તો આપણને કોણ તપાસે? ડોક્ટર. તો અહીંયા શું તપાસે છે? પોલીસ. તો એ ખાનામાં આપણે કશું જ કરવાનું નથી. અહીંયા સાચું ચિત્ર કયું છે? તો ડોક્ટર આપણને તપાસે છે. તો ડોક્ટર બાળકને તપાસે છે તો ડોક્ટરના ખાનામાં આપણે સાચું કરવાનું છે. હવે આગળ જોઈએ કે ટપાલી છે જે આપણને ભણાવે છે. તો ટપાલી આપણને ભણાવે
नहीं। आगळना चित्रमां जोईए तो शिक्षक आपणने भणावे छे, तो आपणने कोण भणावे? शिक्षक। टपाली भणावे? नहीं। आपणने कोण भणावे? शिक्षक। तो आपणे शिक्षकनुं चित्र छे एना बाजुना खानामां आपणे शुं करीशुं? आ रीते साचुं। आगळना चित्रमां जोईए तो कपडा कोण सीवे? दर्जी। तो अहीं दर्जी शुं करे छे? कपड़ा सीवे छे। ने बाजुना चित्रमां शुं छे? डॉक्टर कपड़ा सीवे छे। तो डॉक्टर कपड़ा सीवे नहीं। तो आपणे कपड़ा कोण सीवे? दर्जी। तो आपणे दर्जीना खानानी बाजुमां जे चोरस छे त्यां आपणे शुं करीशुं? साचुं। तो आपणे साचा चित्रनी सामे शुं करवानुं छे? साचुं। तो विद्यार्थी मित्रो, आ रीते आपणुं अहीं प्रवृत्તિઓ પૂરી થાય છે। તો તમારે હોમવર્કમાં લખવાનું છે પાના નંબર 44, 45 અને 46 ઉપર જે આપણે સ્વાધ્યાય પોથીમાં શીખ્યા એ તમારે હોમવર્કમાં તમારી નોટમાં લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી આવજો।